नमस्कार धोरण 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે 28/9/2022 ના રોજ એટલે કે આજ રોજ જે ગુજરાતી વિષયનું પેપર લેવાયું છે તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ। તમે જોઈ શકો છો સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે। તો ચાલો મિત્રો વિભાગ A થી શરૂઆત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા અ અને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડકા જોડો। તેમાં પહેલું કૃતિ અને સર્જક છે, તેમાં પહેલું છે ગુર્જરીના ગૃહકુંજે, તેમાં આવશે સુંદરમ। बीजू है छाल छोतरा ने गोटला, तो आ बकुल त्रिपाठी। और तीजू है पुत्रवधुनु स्वागत, तो मकरंद दवे। त्यार पछी बीजू जोड़कू है, एमां पहेलू है लोहीनी सगाई, तो ईश्वर पेटलीकर। बीजू है भारतीय संस्कृति की सिद्धि, तो विनोबा भावे। और तीजू है काम करे जीते, एमां आवशे नाथालाल दवे। त्यार पछी जोईए तीजू जोड़कू, तो एमां छे पहेलू भारतीय संस्कृति की सिद्धि, तो एमां आवशे निबंध। बीजू है गुर्जरीना गृहकुंज, तेमा आवशे गीत। त्रीजू है छाल छोतरा अने गोटला, तेमा आवशे हास्य निबंध। त्यार पछी चौथू है एमा पेलू आवशे खोड़ा ढोर ने पांजरापोर में मुखी आववा जेवुं ज ए तो कहवाय, तेमा आवशे अमृत काकी। त्यार पछी बीजू है तमारा दीकरा जेवो मने पण दीकरो ज गणजो, तेमा आवशे डाक्टर। अने त्रीजू है अंदर कोई ने जोवा जवा देवानो कायदो नथी, तेमा आवशे मेट्रन। त्यार पछी पांचमू जोड़कू छे मित्रों, एमां पहेलू छे पुत्रवधुनु स्वागत, तेमां आवशे परिवार जे छे परिवारना काव्योमांथी लीधेलू छे। बीजू छे गुर्जरीना गृहकुंजे, तेमां वसुधा आवशे। अने त्रीजू छे छाल छोतरा अने गोटला, तेमां आवशे हास्य एटले प्रभु साथे मैत्री। त्यार पछी प्रश्न ब छे के नीचे आपेला प्रश्नोना एक वाक्यमां जवाब लखो। तो पहेलू छे जीवनरूपी युद्धभूमिमां कवि क्यां भमी रह्या हता, तो एमां आवशे जगतमां भम्या हता। बीजू छे अहींया मैं शोर्टमां एक एक शब्दमां लखेलू छे, पण तमे आखुं वाक्य सेंटेन्स सेट करी शको के भाई जीवनरूपी युद्धभूमिमां कवि जगतमां भम्या हता। ત્યારબાદ બીજું છે મંગુને 14 વર્ષ ક્યા મહિનામાં પૂરા થતા હતા, તો એમાં આવશે માક્ષર મહિનામાં પૂરા થતા હતા। ત્રીજું છે અમૃત કાકી લોકોને દવાખાના અંગે સાની ઉપમા આપતા, તો એમાં આવશે અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોરની ઉપમા આપતા। ચોથું છે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા, એટલે શું, તો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે ગાંડા થઈ ગયા। પાંચમું છે કવિ નાનાલાલ દવેના મતે દુનિયાને કઈ રીતે બદલી શકાય, તો કવિ નાનાલાલ દવેના મતે દુનિયાને મહેનત કરીને બદલી શકાય। છઠ્ઠું છે કામ કરે જીતે કાવ્યમાં કવિએ શેનું મહત્વ દર્શાવ્યું છે, તો કામ કરે જીતે કાવ્યમાં કવિએ પરિશ્રમનું મહત્વ દર્શાવ્યું છે। ત્યાર પછી સાતમું છે ઓલિમ્પિકમાં લેખક કઈ સ્પર્ધા રાખવાનું સૂચવે છે, તો ઓલિમ્પિકમાં લેખક છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું સૂચવે છે। ત્યારબાદ આઠમું છે બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે, તો એમાં આવશે છાલ છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે। ત્યાર પછી નવમું છે કવિને પુત્રવધુના વેણ કેવા લાગે છે, તેમાં આવશે વાહલ નીતરતા લાગે છે। દસમું છે કવિ પુત્રવધુને કોની સાથે સરખાવે છે, તેમાં આવશે લક્ષ્મી સાથે સરખાવે છે। અગિયારમું છે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, એ કાવ્યપંક્તિ કયા કવિએ ગાઈ છે, તેમાં આવશે આ કાવ્યપંક્તિ નરસિંહ મહેતાએ ગાઈ છે। બારમું છે વિનોબા ભાવેના મતે વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે, તો જ્યારે જ્યારે મનુષ્યની અંદર વૈજ્ઞાનિક વૃત્તિ આવે ત્યારે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે। ત્યાર પછી તેરમું છે ભારતીય સંસ્કૃતિ વિશે યાચકાચાર્યએ શું કહ્યું છે, તેમાં જવાબ આવશે સનાતન સત્તા નિત્ય નૂતન, સનાતન સત્તા નિત્ય નૂતન આવું કહ્યું છે। 14મું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે, તો ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે। હવે 15મા ક્વેશ્ચનનો આન્સર તમારે મને લખીને કમેન્ટ કરવાનો છે મિત્રો। આખા ભારતની સંસ્કૃતિ માટે શું છે, તો આપણે જાણીએ છીએ શું છે। ત્યારબાદ 16મો છે બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવતા રહીએ તેને શું કહેવાય, તો એમાં આવશે વિકૃતિ કહેવાય છે। ત્યાર પછી વિભાગ જે બી છે એને ક્વેશ્ચનના આન્સર આપણે આપીએ તે પહેલાં આપણે વિભાગ સી જોઈ લઈએ મિત્રો, ત્યાર પછી વિભાગ બીના આન્સરો નીચે આપેલા છે ત્યાંથી જોશું। તો વિભાગ સીમાં છે પહેલું કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો, તો પહેલું છે ઘન, તો એમાં આવશે નક્કર। બીજું છે મોખરે, તો એમાં આવશે આગળ। ત્રીજું છે વખત, તો એમાં આવશે સમય। ચોથું છે નૂતન, તો એમાં આવશે નવું। પાંચમું છે સજાગ, તો એમાં આવશે સાવધ।
ત્યાર પછી બીજું છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો શોધીને લખો તો એમાં સાવધ તો થશે અસાવધ, બીજું છે હાર તો થશે જીત, ત્યાર પછી કંજૂસ તો થશે દાની, વિધવા તો થશે સુહાગણ અથવા નવોઢા, અને પાંચમું છે અખંડ તો થશે ખંડિત, અને છઠ્ઠું છે મૂંગું તો એમનું થશે વાશિત, એટલે કે વાંચા જેની પાસે છે તે. ત્રીજું છે નીચે આપેલા શબ્દોની સાચી સંધિ વિગ્રહ શોધીને લખો તો સ્વચ્છનું થશે સ્વ વત્તા અચ્છ, હિમાલયનું થશે હિમ વત્તા આલય, સંતોષનું થશે સન વત્તા તોષ, સૂર્યાસ્તનું થશે સૂર્ય વત્તા અસ્ત, ગણેશનું થશે ગણ વત્તા એસ, ઇત્યાદિનું થશે ઇત્ય વત્તા આદિ. ત્યાર પછી ચોથું છે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો મિત્રો વિજ્ઞાનમાં પૂર્વ પ્રત્યય રહેલો છે, વહાલ્પમાં એક પણ નહીં, ધાર્મિકમાં પૂર્વ પ્રત્યય રહેલો છે, રાષ્ટ્રીયમાં પૂર્વ પ્રત્યય રહેલો છે, સુગંધમાં પણ પૂર્વ પ્રત્યય અને પૂર્વજમાં પણ પૂર્વ પ્રત્યય રહેલો છે. ત્યાર પછી પાંચમું છે નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખો જેમાં પેલું હરખપદુડા થઈ જવું તો એમાં આવશે વધારે ઉત્સાહિત થવું, પનારે પડવું તો એમાં આવશે માથે પડવું, કુળને ઉજાડવું તેમનું થશે કુળની પ્રતિષ્ઠા વધારે તેવું કાર્ય કરવું, મહેનત લૂંટવી તો એમાં આવશે પરસેવાની કમાણી પચાવી પાડવી, પારાયણ કર્યા કરવી તેમાં રટણ કર્યા કરવું, અને દખલ ન કરવી તો ખલેલ ન પહોંચાડવી, આવું થશે. ત્યાર પછી છઠ્ઠું છે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો એમાં પહેલું પરણાવતી વખતે કન્યાને પહેરાવવામાં આવતું વસ્ત્ર તો એમાં આવશે પાનેતર, બીજું છે ખેતર કે ગામની હદ તો એમાં આવશે સીમ, ત્રીજું છે બાર શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો તો એને કહેવાય ટોડલો, ચોથું છે વધારે પડતું ખાનારું તો એને કહેવાય ખાવુધરું, પાંચમું છે શક્તિ પ્રમાણે તો તાકાત પ્રમાણે આપણે કહીએ ઘણી વખત તો એ શબ્દ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનો છે, છઠ્ઠું છે આદરપૂર્વક આવકાર તો એમાં આવશે આદર ભાવ, ત્યાર પછી સાતમું છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો તો એમાં પહેલું છે બોન તો થશે બેન, મૈણું તો થશે મરણ, મલક તો થશે પરદેશ, જડવું તો થશે મળવું, ઓછવ તો થશે ઉત્સવ, અને આણી તો થશે લાવી. ત્યાર પછી આઠમું છે નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો ઘડવું, ધાતુને તર શબ્દ લગાવીએ તો બનશે ઘડતર, વાંચવું શબ્દને અક પ્રત્યે લગાવીએ તો વાચક બનશે, ખેડવું શબ્દને તર પ્રત્યે લગાવે તો ખેતર બને, જાણવું ધાતુને કાર પ્રત્યે લગાવે તો જાણકાર બને, બેસવું ધાતુને ઈ પ્રત્યે લગાવે તો બેસી બને, માંગવું ધાતુને અણ પ્રત્યે લગાવતા માંગણ બને. ત્યાર પછી વિભાગ ડી છે તો એમની અંદર તમારે સર્વપ્રથમ તો પાંચ વિચાર વિસ્તારો આપેલા છે મિત્રો, આ વિચાર વિસ્તાર અને સાથે સાથે જે નિબંધ આપેલા છે એ નિબંધોનું સોલ્યુશન તમને ટૂંક સમયની અંદર આપણે નવા વિડીયો સ્વરૂપે વિભાગ બી અને વિભાગ ડીનું સોલ્યુશન બધું જ ટાઈપ કરીને મૂકવાના છે. તો આપણી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો જેથી કરીને તમે તમામ સોલ્યુશનો મેળવી શકો. તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત. તે પહેલાં તમારે ડી વિભાગને જોવું હોય તો તમે જોઈ શકો છો, તો ધીમે ધીમે સ્ક્રોલ કરીએ.